હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે શિયાળા માટે ફાયદાકારક એક એવી રેસીપી બનાવીશું જે ફક્ત 2 ચમચી રોજ ખાવાથી તમારો કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, લોહીની કમી, નબળાઈ દૂર થઈને આખું વરસ તમે હેલ્ધી રહેશો. આની અંદર આપણે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે, જેમાં બધી જ જાતના વિટામિન અને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શિયાળામાં આપણા શરીરને ગરમી આપવાની સાથે સાથે જ શરીરને હેલ્ધી રાખવામાં પણ મદદ કરશે. તમે આને પૂરા 1 મહિના સુધી રાખીને સ્ટોર કરી શકો છો. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ માટેની આપણે સામગ્રી જોઈ લઈએ, જેમાં મેં અહીંયા લીધા છે 1/2 કપ જેટલા આખા કાજુ, જે ગ્રામમાં 70 ગ્રામ છે. તમે ટુકડા કાજુ પણ લઈ શકો છો. 1/2 કપ મેં અખરોટ લીધી છે, જે ગ્રામમાં 40 ગ્રામ જેટલી છે. 6 નંગ અખરોટ લઈને એને મેં તોડીને અલગ કરી લીધી છે. 1/3 કપ જેટલી ગ્રામમાં 55 ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ, 1/4 કપ જેટલા ગ્રામમાં 35 ગ્રામ જેટલા પિસ્તા, 1/4 કપ ગ્રામમાં 35 ગ્રામ મગજતરીના બી, 1/2 કપ એટલે કે ગ્રામમાં 70 ગ્રામ બદામ લીધી છે. સાથે જ 1 કપ જેટલો ગ્રામમાં 110 ગ્રામ જેટલો ઘઉંનો જે બારીક લોટ આવે છે નોર્મલ રોટલી બનાવવાનો એ લીધો છે. સાથે જ 1/4 કપ જેટલું ગ્રામમાં 15 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ, 1/2 કપ 100 ગ્રામ જેટલો ગુંદર અને 2 કપ જેટલા ગ્રામમાં 30 ગ્રામ મખાના લીધા છે. તો હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું. એની અંદર આપણે ઘી ઉમેરીશું. અત્યારે મેં ઘી 1/2 કપ જેટલું ગ્રામમાં 70 ગ્રામ જેટલું લીધું છે, એમાંથી જ અત્યારે 3 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે. અને આ ઘીને આપણે ઓગળવા દઈએ, કારણ કે આપણે એમાં ગુંદર તળવાનો છે. ઘી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે જે ગુંદર લીધો હતો એમાંથી થોડો થોડો કરીને આમાં ગુંદર એડ કરીશું અને એકદમ ધીમા તાપે સતત હલાવતા રહીને 2 થી 3 મિનિટ માટે ગુંદરને આપણે ફ્રાય કરવાનો છે. ધીરે ધીરે તમે જોશો તો આપણો ગુંદર જે છે એ ફૂલવાનું શરૂ થઈ જશે. જ્યારે 2-3 મિનિટ પછી સરસ આપણો ગુંદર ફૂલી જશે ત્યારે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ગુંદર ફૂલી ગયો છે. ગુંદર ફ્રાય કરવામાં ક્યારેય પણ આપણે ફ્લેમ મીડિયમ કે ફાસ્ટ નથી રાખવાની, ધીમા તાપે જ એને ફ્રાય કરવાનું છે, કારણ કે એ એકદમ જલ્દી ફૂલી જાય છે. તો જો ઉતાવળ કરીશું તો અંદરથી એ કાચો રહી જશે અને દાંતમાં ખાતી વખતે ચોંટવા લાગશે. તો ધીમા તાપે જ એને ફ્રાય કરવાનો છે. તો આ જ ઘીની અંદર આપણે થોડો થોડો કરીને બાકીનો બધો જ ગુંદર એડ કરીને ફ્રાય કરી લઈએ ધીમા તાપે. આ રેસીપીને તમે શિયાળા સિવાય આફ્ટર પ્રેગ્નન્સી પણ ખાઈ શકો છો. જે નવી મધર બની હોય એમના માટે આ ગુંદર ખૂબ જ ફાયદાકારક છે. તો બધો જ ગુંદર તળાઈ જાય એટલે આપણે સેમ પ્લેટમાં એને કાઢી લેવાનો છે. હવે આપણે સેમ પેનની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી બીજું એડ કરીશું. જે 1/2 કપ લીધું હતું એમાંથી જ હું એડ કરું છું. અને આની અંદર આપણે જે મખાના છે એને પણ સતત હલાવતા રહીને ધીમા તાપે ફ્રાય કરી લઈએ. મખાનાની જો વાત કરીએ તો વેટ લોસમાં એ ઘણી મદદ કરે છે. સાથે જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દી માટે મખાના ઘણા ફાયદાકારક ગણવામાં આવે છે. પ્રોટીન અને કેલ્શિયમનો પણ એ સારો એવો સ્ત્રોત છે. તો મખાનાને તમારે તમારા શિયાળા સિવાય પણ ડેઈલી ડાયટમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ. તો 5 થી 6 મિનિટ માટે આ મખાનાને આપણે ફ્રાય કરવાના છે. 5-6 મિનિટ ફ્રાય કર્યા પછી તમે જોશો તો એનો જે કલર છે એ સરસ લાઇટ બ્રાઉન થઈ જશે. અને જો તમે એને તોડીને જોશો તો આરામથી એ ક્રશ થઈ જશે, ભૂકો થઈ જશે. મતલબ કે મખાના આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે, સરસ શેકાઈ ગયા છે. તો એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે સેમ એ જ પેનની અંદર ડ્રાયફ્રૂટ શેકી લઈએ. તો જે બાકી બધેલું ઘી છે બધું જ આમાં આપણે ડ્રાયફ્રૂટ શેકવામાં એડ કરી દઈએ. બસ 1/2 ટેબલ સ્પૂન જેટલું જ આ ઘી છે એ આપણે બધું એડ કરી દઈએ. અને પહેલાં એની અંદર આપણે અખરોટ, બદામ, કાજુ અને પિસ્તા એડ કરી દઈશું. મગજતરીના બી અને સૂકી દ્રાક્ષ આપણે એ બધું શેકાઈ જાય પછી એડ કરીશું. ટોટલ પ્લેટ્સમાં જેટલા પણ આપણે ડ્રાયફ્રૂટ્સ લીધા છે બધા મળીને 300 ગ્રામ જેટલા છે. આ રીતે ડ્રાયફ્રૂટ્સ જો આપણે ઘીમાં શેકી લઈશું તો સ્વાદ ખૂબ જ સરસ આવશે. સતત હલાવતા રહીને આપણે 2 થી 3 મિનિટ માટે બધા જ ડ્રાયફ્રૂટ્સને શેકી લેવાના છે. બદામ અને અખરોટ જે છે એ ખાવાથી મગજ તેજ બને છે. હાર્ટના પેશન્ટ માટે પણ એ બંને ઘણા ફાયદાકારક છે. બદામમાં કેલ્શિયમ, ઓમેગા 3, ફેટી એસિડ, વિટામિન ઈ, આયરન હોય છે. સાથે જ પિસ્તા અને કાજુમાં પણ કેલ્શિયમ હોય છે તો હાડકાં પણ મજબૂત બનાવે છે. તો બાળકોને તો તમારે શિયાળામાં આ રેસીપી ચોક્કસથી બનાવીને આપવી જોઈએ. તો આની અંદર આપણે સૂકી દ્રાક્ષ અને મગજતરીના જે બી છે એ પણ એડ કરીને શેકી લેવાના છે. એડિટિંગ કરતી વખતે ભૂલથી મારાથી એક ક્લિપ ડિલીટ થઈ ગઈ હતી તો અહીંયા હું બતાવી નથી શકી, એના માટે હું સોરી પણ કહું છું. તો મગજતરીના બી અને સૂકી દ્રાક્ષ એડ કરીને પણ મેં 2 મિનિટ શેકી લીધું છે. બધું જ આપણે શેકાઈ જાય તો એક પ્લેટમાં કાઢી લઈશું. હવે સેમ પેનની અંદર આપણે થોડું ઘી બીજું એડ કરીશું, કારણ કે આપણે ઘઉંનો લોટ શેકવાનો છે. તો એ માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું 30 ગ્રામ જેટલું બીજું ઘી લીધું છે. ટોટલ આ રેસીપીમાં 100 ગ્રામ જેટલું ઘી આપણને લાગી ગયું છે.
પહેલાં આપણે અડધો કપ ઘી લીધું હતું, અત્યારે 30 ગ્રામ અલગથી લીધું છે. તો ઘી જ્યારે સરસ ઓગળી જાય તો આપણે 1 કપ ઘઉંનો લોટ એડ કરીને એકદમ ધીમા તાપે 7 થી 8 મિનિટ માટે એને શેકી લઈશું. તમને ભલે આ સ્ટેજ ઉપર ઘી ઓછું લાગે પણ બિલકુલ પણ વધારે ઘી આમાં નથી એડ કરવાનું. આ લોટને આપણે આ રીતે સૂકો જ શેકવાનો છે, તો આપણી જે પંજીરી છે એ પણ એકદમ છૂટી છૂટી બનશે. બાળકો જે છે શિયાળામાં મેથીના લાડુ કે મેથી પાક એવી કડવી વસ્તુ ખાવાનું પસંદ નથી કરતા, તો શિયાળામાં તમે આ રીતે ગુંદર, મખાના અને ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર આ ઘઉંના લોટની પંજીરી બનાવીને ચોક્કસથી અમને ખવડાવજો. 7 થી 8 મિનિટ ધીમા તાપે શેક્યા પછી તમે કલર જોઈ શકો છો લોટનો, એકદમ સરસ કલર બદલાઈને લાઇટ બ્રાઉન થઈ ગયો છે અને સરસ મને આમાંથી સુગંધ પણ આવવા લાગી છે. તો આપણે એમાં કોપરાનું છીણ પણ એડ કરી દઈએ અને ગેસની જે ફ્લેમ છે હવે આપણે બંધ કરી દઈશું. બંધ ગેસમાં જ આપણે 1 મિનિટ એને આ રીતે હલાવતા રહીશું, તો પેન અને લોટ ગરમ હોવાને લીધે આપણું છીણ પણ કોપરાનું શેકાઈ જશે. તો 1 મિનિટ પછી આપણે એને પણ એક બાઉલમાં કાઢી લઈએ અને એને આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે એક મોટો મિક્સર જાર લેવાનો છે, એની અંદર આપણે મખાના એડ કરીને હાફ ક્રશ કરી લઈશું. પલ્સ મોડ પર બસ આપણે 2-3 વાર બટન ફેરવીશું તો મખાના આપણા હાફ ક્રશ થઈ જશે. હવે સેમ મિક્સર જારની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સને પણ હાફ ક્રશ કરી લઈએ. તો જે સૂકી દ્રાક્ષ છે એ મેં આમાંથી વણીને અલગ કાઢી લીધી છે, એને આપણે નથી પીસવાની. બસ આપણે પલ્સ મોડ પર 3-4 વખત એને પણ ફેરવીશું તો બધા જ ડ્રાયફ્રૂટ આપણા હાફ ક્રશ થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ ડ્રાયફ્રૂટ્સને મેં હાફ ક્રશ કરી લીધા છે. થોડા થોડા આમાં બદામના કે કાજુના કે અખરોટના આખા આખા ટુકડા દેખાય તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે જે ઘઉંનો લોટ શેક્યો હતો કોપરાના છીણ સાથે, એની જ અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ પણ કાઢી લઈએ. જે આપણે ગુંદર તળ્યો હતો એને પણ આપણે વાટકીની મદદથી હાફ ક્રશ કરી લઈએ. એકદમ એનો બારીક પાવડર નથી કરવાનો. અને જો તમારે ગુંદર હાફ ક્રશ પણ ના કરવો હોય, એમને એમ જ તમે આખો નાખવા માંગો તો પણ નાખી શકો છો, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો સેમ બાઉલમાં આપણે જે ગુંદર છે એને પણ કાઢી લઈએ. જે સૂકી દ્રાક્ષ આપણે અલગ કાઢી હતી સાતડીને એ પણ મેં એડ કરી દીધી છે, સાથે જે હાફ ક્રશ કરેલા મખાના છે એ પણ આપણે એડ કરી દઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હાથથી જ. તો મિક્સ કરવા માટે અહીંયા આ જે બાઉલ છે મને નાનો લાગે છે, બરાબર મને ફાવતું નથી, તો એક મોટા વાસણમાં એને હું ટ્રાન્સફર કરી લઉં છું, કારણ કે આપણે મીઠાસ માટે આમાં હજી ગોળનો પાવડર પણ એડ કરવાનો છે. તો 1/2 કપ જેટલો આની અંદર હું ગોળનો પાવડર એડ કરું છું. અહીંયા મેં જે ઓર્ગેનિક જેગરી પાવડર આવે છે એનો યુઝ કર્યો છે, જે હેલ્થ માટે ઘણો ફાયદાકારક છે. જો તમારી પાસે આ રીતનો ગોળનો પાવડર ના હોય તો તમે દળેલી ખાંડ કે પછી ગોળ પણ મેલ્ટ કરીને એડ કરી શકો છો. તો હવે આ પંજીરીને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. રોજ સવારે તમારે રેગ્યુલર આને 2 થી 3 ચમચી ખાવાની છે, તો ધીરે ધીરે તમારા શરીરની નબળાઈ પણ દૂર થશે, લોહીની કમી દૂર થશે, તમારી યાદશક્તિ પણ વધશે. તો બાળકોને કે પછી મોટા કોઈ હોય એ પણ આ પંજીરીને ચોક્કસથી ખાઈ શકે છે. એટલી ટેસ્ટી લાગશે કે ગેરંટી હું આપું છું કે તમે 2-3 ચમચીની જગ્યાએ એને વધારે જ ખાઈ જશો. તો થોડા ડ્રાયફ્રૂટ મખાનાથી એને મેં ગાર્નિશ કર્યું છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પાસે આવેલા બેલ આઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.